श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत करे छे। HKG ની અંદર આજે આપણે ગણિત લેખન શીખીશું। તો ગણિત લેખનની અંદર આપણે 1 થી 10 લખતા શીખી ગયા, નાના મોટું ઓળખતા શીખી ગયા, ચિત્ર ગણીને અંક લખતા શીખી ગયા, અંકના મીંડા શીખી ગયા। હવે આપણે આવશે ઘડિયા, જે આપણે HKG ની અંદર તમે LKG ની અંદર તમે લખતા શીખી ગયા છો। તો અત્યારે આપણે 10 નો ઘડિયો લેશું। બોલો અને લખો, પહેલાં હું તમને બોલાવીશ ત્યારે તમારે બોલવાનું પછી લખવાનું। ચાલો 10 + 1 = 11, 10 + 2 = 12, 10 + 3 = 13, 10 + 4 = 14, 10 + 5 = 15, 10 + 6 = 16, 10 + 7 = 17, 10 + 8 = 18, 10 + 9 = 19, 10 + 10 = 20। તો ચાલો આપણે જોઈને લખીએ। તો 10 + 1 = 11 લખેલું છે, એટલે પછી 10 + 2 લખવાનું। 10 + 2 = 12, 10 + 3 = 13, 10 + 4 = 14, 10 + 5 = 15, 10 + 6 = 16, 10 + 7 = 17, 10 + 8 = 18, 10 + 9 = 19, 10 + 10 = 20। થઈ ગયું। તો આવી જ રીતે આવો ઘડિયો બોલીને અહીંયા લખવાનો, વારંવાર બોલવાનો, જેથી આપણને મોઢે આવડી જાય। પછી આવી જ રીતે આ વર્ગકામનો ઘડિયો મેં તમને લખાવ્યો, હવે તમારે આ ઘરકામના ઘડિયા બે બોલતા જવાના અને લખતા જવાના, જેથી કરી અને તમને આવડી જાય। એક ઘડિયો 4 વખત લખી અને બોલીએ એટલે આવડી જ જાય, આવડી જાય કે ન આવડી જાય? પહેલાં તો તમે જાતે LKG ની અંદર તમે જોઈને લખેલું છે, એટલે હવે આ તમારે મોઢે શીખવાનું છે। ચાલો હવે પેજ નંબર પંદરની અંદર તમે 1 થી 10 તો મેં તમને લખાવ્યા, હવે છે 11 થી 20 બીજી લાઇન છે। તો ચાલો હવે એ પણ આપણે બોલી અને લખીએ। 11 થી 20 બોલો અને લખો। તો આ 2 એકડા 11 લખેલા છે, પછી આ કેટલા છે 12, એકડે બગડે 12, પછી એકડે તગડે 13, તો એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। ચાલો પાછી આખી લાઈન લખીએ। 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। ચાલો હવે આ લખીએ। 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। ચાલો 1 થી 20 થઈ ગયા આ વર્ગકામના, મેં તમને લખતા શીખવ્યા, હવે તમારે ઘરકામના તમારી જાતે લખવાના રહેશે। તો ચાલો આ 2 એકડા 11ની લાઇન છે, 11 લખાય, તમારે અહીં 12થી શરૂઆત કરવાની। હું તમને એક વખત બોલાવું, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડે મીંડે 20। હવે પેજ નંબર
सोल, सोल नी अंदर शू छे तो यमा एक थी वीस छे। पहला आपणे एक थी दस आगळ लख्या था अने अत्यारे अग्यार थी वीस लख्या, तो ये सड़ंग बे लाइन लखवानी। एकड़ो लखेलो छे तो एकड़े एक, पछी बगड़े बे, तगड़े त्रण, चोगड़े चार, पाचड़े पांच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नवड़े नौ, एकड़े मींडे दस, बे एकड़ा अग्यार, एकड़े बगड़े बार, एकड़े तगड़े तेर, एकड़े चोगड़े चौद, एकड़े पाचड़े पंदर, एकड़े छगड़े सोल, एकड़े सातड़े सत्तर, एकड़े आठड़े अठार, एकड़े नवड़े ओगणीस, बगड़े मींडे वीस। एकड़े एक, बगड़े बे, तगड़े त्रण, चोगड़े चार, पाचड़े पांच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नवड़े नौ, एकड़े मींडे दस, बे एकड़ा अग्यार, एकड़े बगड़े बार, एकड़े तगड़े तेर, एकड़े चोगड़े चौद, एकड़े पाचड़े पंदर, एकड़े छगड़े सोल, एकड़े सातड़े सत्तर, एकड़े आठड़े अठार, एकड़े नवड़े ओगणीस, बगड़े मींडे वीस। आ घरकाम वर्गकाम आपणे लख्यू। हवे आ घरकाम छे तो एमां तमने हूँ समझावू। जो घणा विद्यार्थी मित्रो ए भूल करता होय छे, अहीं एकड़ो लख्यो होय तो पाछा पोते पण एकड़ाथी शरूआत करे तो छेले दस ની જગ્યા રહે નહીં, અહીંયા નવ આવે, એટલે એવી ભૂલ નહીં કરવાની। એકડો લખ્યો હોય એટલે તમારે પછી એકડા પછીનો અક્ષરથી ચાલુ કરવાના, બગોડે બેથી ચાલુ કરવાના, આમાં અગિયાર છે તો અહીંયા બારથી ચાલુ કરવાના। આમાં ચાલે, આમાં તમારે આખી લાઈન એકડથી શરૂ કરવાની, પણ આમાં જે બે અંક આપેલા છે એટલે તમારે એના પછીના અંકથી શરૂઆત કરવી, એવી ભૂલ ક્યારેય કરવી નહીં। હવે પેજ નંબર 17, તો એમાં શું છે, ચિત્રો ગણી અને સાચી સંખ્યા ભરતું ગોળ કરો। પહેલાં તમારે બધા ચિત્રો ગણવાના, પછી સામે અંક આપેલા છે એમાં જેટલા ચિત્ર હોય એ ચિત્ર, એટલા ચિત્ર હોય એટલા ચિત્રના અંક ઉપર ગોળ કરવાનો। ચાલો આ ચિત્રો આપણે ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, તો આ તેર છે, તો આ તેરની ઉપર તમારે આવી રીતે ગોળ કરવાનું। આ તેર છે એમાં, આમાં જો ચૌદમાં ગોળ કરી તો ખોટું પડે, એટલે આપણે બે વખત અંક, બે વખત ચિત્ર ગણવાના, ક્યારેય ભૂલ આવે નહીં। વારંવાર ગણી અને પછી જ ગોળ કરવું, જેથી કરીને આપણે ભૂલ આવે નહીં। ચાલો હવે કૂતરા ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, તો આ કેટલા છે, ઓગણીસ, તો આમાં ઓગણીસ ક્યાં છે, આ છે, આ છે, ના એક, એકે નથી, એકડે નવડે ઓગણીસ, તો આ ઓગણીસ ઉપર ગોળ કરીએ। ચાલો હવે કેળાના ચિત્ર ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, તો આમાં પંદર ક્યાં છે, આ છે, નથી, આ છે, નથી, આ પંદર છે, તો આપણે પંદર ઉપર ગોળ કરીએ। હવે આ ગીધનું ચિત્ર છે, શેનું છે, ગીધનું, તો ચાલો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, તો આ અગિયારના ચિત્ર, અગિયાર ઉપર ગોળ કરીએ। ચલો હવે લસણનું ચિત્ર છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, તો આમાં સત્તર ઉપર ગોળ કરવાનું। આમાં ક્યાં છે સત્તર, આ છે, નથી, આ છે, નથી, તો એકડે સાતડે સત્તર આ છે, તો એમાં આપણે ગોળ કરવાનું। ચાલો ચિત્ર ગણી અને ગોળ થઈ ગયા, એ વર્ગકામ આપણે પૂરું કર્યું। હવે ઘરકામની અંદર તમારે આ ચિત્ર ગણી અને સામે અંક આપેલા છે એમાં ગોળ કરવાનું। ચાલો હું તમને શીખવાડું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ અને વીસ, તો આ વીસમાં ગોળ કરવાનું। એવી જ રીતે આ ચિત્ર ગણી અને સામે અંક હોય જેટલા હોય એની અંદર ગોળ કરવાનું, આ ચિત્ર ગણી અને ગોળ કરવાનું, આ ચિત્ર ગણી અને સામે ગોળ
કરવું, આ ચિત્ર ગણી અને સામે ગોળ કરવું. હવે પેજ નંબર 18. એની અંદર પણ ચિત્ર ગણી અને સાચી સંખ્યા ફરતું ગોળ કરો. વર્ગકામ આપણે શીખીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો આ 14 ક્યાં છે? આ છે નથી, આ છે નથી, તો આ 14 છે. તો 14 ઉપર આપણે ગોળ કરવાનો. ચાલો હવે આ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો આપણે 16 ઉપર ગોળ કરીએ. હવે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો આમાં આપણે 18 ઉપર ગોળ કરીએ. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો આ 20ની ઉપર આપણે ગોળ કરીએ. હવે આના ચિત્ર આપણે ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ચાલો આ 12 ઉપર આપણે ગોળ કરીએ. તો આવી રીતે વર્ગકામ આપણે પૂરું કર્યું. હવે ઘરકામ પૂરું કરવાનું, એ તમારે ઘરે જાતે પૂરું કરવાનું. અત્યારે તો હું તમને આ ખાલી શીખવા માટે કહું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. આ 11 ઉપર તમારે ગોળ કરવાનું. જો જાતે ન આવડે તો મમ્મીની મદદ લઈને તમારે આ શીખવું. વારંવાર ગણી અને સાચી સંખ્યા ઉપર ગોળ કરવાનું.